શહેરમાં હત્યાના ગુના સતત વધી રહ્યા છે ત્યારે તેવી જ એક ઘટના ફરીથી સુરત શહેરમાં આવી છે। પઠાણી ઉગડાણીમાં કાપડ દલાલને પોતાનો જીવ ગુમાવ્યો છે। સુરતના પાંડેસરામાં કાપડ દલાલને 7 જેટલા ઇસમોએ ઢોરમાર મારતા તેનું મોત નિપજ્યું હતું। 15 દિવસ પહેલા રૂપિયાની લેતી દેતીમાં કાપડ દલાલ યુવકને મધરાત્રે ઘર પાસે ઢોરમાર મારવામાં આવ્યો। ત્યારબાદ દલાલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। જો કે સારવાર દરમિયાન કાપડ દલાલનું મોત નિપજ્યું છે। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ। તો બીજી તરફ પોલીસે આ ગુનામાં 26 મેના રોજ મારામારીનો ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી લાજપુર જેલ મોકલી આપ્યા હતા। ત્યારે યુવકનું મોત થતાં આ કેસમાં હત્યાનો ગુનો ઉમેરાયો। તમને જણાવી દઈએ કે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આરવી ભાવ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પંકજ મગનલાલ અગરવાલ કાપડની દલાલીનું કામ કરતો હતો। પંકજે સોનું નામના તેના મિત્ર પાસેથી કેટલાક ઉછીના રૂપિયા લીધા હતા। ત્યારે 15 દિવસ પહેલા રૂપિયાની લેતી દેતીમાં સોનું અને પંકજ બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો। રૂપિયાની ઉઘરાણી માટે સોનું તેના મિત્રોને લઈને કાપડ દલાલ પંકજના ઘર પાસે આવ્યો અને રૂપિયાની ઉઘરાણી કરી હતી। આ દરમિયાન સોનું સહિત તેના 7 મિત્રો મળીને કાપડ દલાલ પંકજને ઢોરમાર મારી નાસી છૂટ્યા, જેથી પંકજને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો। પરંતુ 15 દિવસથી લાંબી સારવાર બાદ પંકજનું મોત થયું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, વન ટીવી, સુરત। ગઈ તારીખ 19/5 અને 20/5ની મધ્યરાત્રિએ પંકજ નામના ઇસમ સાથે સોનું નામના માણસ સાથે પૈસાની લેવડ દેવડ વચ્ચે બબાલ થયેલી, જેમાં સોનુએ તેના પોતાના સાગરીતો સાથે પંકજને માર મારેલ, જે બાબતે ની રજૂઆત ગઈ તારીખ 26/5ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલીને મારામારી થયેલ જેની જાહેરાત કરતા પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે 326નો ગુનો દાખલ, આઈપીસી કલમ 326 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેના આરોપીઓ સોનુ તથા 4 બીજા માણસો બતાવેલ, જે આધારે તે લોકોની ધરપકડ કરવામાં આવેલી હતી। પરંતુ ગઈ રાત્રે ભોગ બનનાર પંકજભાઈ પોતે મરણ ગયેલ હોય કલમ 302નો ઉમેરો કરવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન કુલ 7 આરોપીઓ સામે આવતા 5 આરોપીની ધરપકડ થયેલ છે અને 2 આરોપી પકડવાનો બાકી છે। આગળની વધુ તપાસ પાંડેસરાના સેકન્ડ પોલીસ શ્રી સુનેશ રાવ ચલાવી રહ્યા છે। સર, આજે આ જે મરણ જેના છે તે સાના વેપાર સાથે સંકળાયેલો છે અને કે એના ઘર પાસેથી જે અપાર્ટમેન્ટ લઈ જવામાં આવ્યું તેવું એના પિતા દ્વારા કરે સીસીટીવી ગુનો બી કેટેગરી છે જી। મરણ જનાર છે પોતે કાપડની દલાલીનું કામ કરતા હતા તેવું જાણવા મળેલ છે અને ભોગ બનનારને માર મારેલાનું ફરિયાદીએ પણ જણાવેલ છે, જેના ફૂટેજ પણ છે। અપહરણની બાબત જે રજૂઆત છે તે બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। હત્યાનું મૂળ કારણ તો માત્ર માર મારવામાં આવ્યું હતું, પરંતુ તેના કોન્સિક્વન્સના ભાગરૂપે ભોગ બનનાર મરણ ગયેલ છે અને માર મારવાનું મૂળ કારણ પોતાની આર્થિક લેવડ દેવડ બે વ્યક્તિઓ વચ્ચેની હતી, જેવું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે। જી, બંને એકબીજાને પરિચિત હાલ સુધી મળી આવેલ નથી, પરંતુ ઈ ગુજકોપ અને પોકેટ કોપમાં તેમનું સર્ચ કરવામાં આવ્યું છે।